હેલો એન્ડ વેલકમ બેક ટુ જીપીએસસી લર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ લેક્ચરમાં પોલીસ સેવા તથા બિન સચિવાલયની પરીક્ષા માટે ઉપયોગી એવા ગુજરાત રોજગાર સમાચાર મેગઝીનના અગત્યના સો એમસીક્યુ એટલે કે આ સિરીઝનો ભાગ વીસ અને એકવીસ જોવાના છીએ અગાઉ આપણે એકથી ઓગણીસ ભાગ આ સિરીઝના આપણે અપલોડ કરી ચૂક્યા છીએ જો તમે તેને ના જોયા હોય તો જોવા વિનંતી છે સો વિદાઉટ અફોર્ડ યુ લેટ સ્ટાર્ટ ધ વિડીયો સર્વપ્રથમ ક્વેશ્ચન એવો છે કે પલ્લવ રાજાઓ દ્વારા બનાવવામાં આવેલ રથ મંદિરોની સૌથી મહત્વની લાક્ષણિકતા કઈ છે આનો આન્સર આવશે ઓપ્શન સી તે એક જ ખડકોને કાપીને બનાવવામાં આવેલા છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કલા સંદર્ભે નીચેનામાંથી જે વિકલ્પો આપેલા છે તે કઈ બાબત યોગ્ય નથી તો આમાં ઓપ્શન એ આપેલું છે કે સ્તંભલેખોનું નિર્માણ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી શરૂ થયું હતું તે અયોગ્ય છે બરાબર બાકીનું પંજાબથી લઈ બંગાળ સુધી સમગ્ર ઉત્તર ભારતમાં તેના અવશેષો જોવા મળે છે તે યોગ્ય વસ્તુ છે આ સ્તંભના નિર્માણનો હેતુ એક રાજાનો પોતાની પ્રજા સુધી ધર્મ સંદેશ પહોંચાડવાનો હતો અને પછી આપ્યું છે કે આ દરેક સ્તંભ સંપૂર્ણપણે માત્ર એક જ ખંડીને કંડારીને નિર્માણ પામેલા છે હવે સમ્રાટ અહીંયા અશોકની ચંદ્રગુન જગ્યાએ અશોક આવશે આગળ છે નીચેનામાંથી કઈ જોડી સાચી છે ઓપ્શન ડી છે રંગોમાંથી ચિત્રિત કરવામાં આવ્યું છે આ ગુફા કઈ છે તો આ ગુફા છે ઓપ્શન બી અજંતાની ગુફાઓ બ્રજ અને ખડી બોલી બોલીએ કઈ ભાષાના સ્વરૂપો છે તો કે હિન્દી ભાષાના નીચેનામાંથી કયું વિધાન મુઘલ સમ્રાટ બાબર સંદર્ભે સાચું છે તો ઓપ્શન આન્સર આવશે ઓળખાય છે આગળ છે ખાલી જગ્યા ભાષાને દ્રવિડ કુંડની ભાષામાં ગણી શકાય નહીં તો કે બંગાળી તેના સિવાય મલયાલમ કન્નડ અને તેલુગુ ભાષા છે આ ત્રણે ત્રણ ભાષાઓને આપણે દ્રવિડ કુંડની ભાષામાં ગણી શકીએ છીએ બંગાળીને ગણી શકતા નથી કબીરની રચનાઓ મુખ્યત્વે કઈ ભાષામાં લખાયેલી છે તો કે સંધુકડીમાં લખાયેલી છે તો કે યમુના નદી છે તીવ્ર ઢારવાળું શિખર માઉન્ટ રાકાપોશી કઈ પર્વતીય શ્રેણીમાં આવેલું છે તો કે કારાકોરમ બગલીહા ડેમ કઈ નદી પર સ્થિત છે તો કે ચિનાબ અને કઈ નદી પર સ્થિત છે તો કે રાવી નદી ઉપર સ્થિત છે આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયો પાસ અથવા તો ઘાટ ભારત મ્યાનમાર બોર્ડર પર સ્થિત છે તો કે તુજુ પાસ નીચેનામાંથી કઈ પર્વતીય શ્રેણી અરુણાચલ પ્રદેશમાં આવેલી છે તો કે ઉપરની તમામ એટલે કે અભોર ડાફલા અને મીરી આગળ છે કે મહાભારત પર્વત શ્રેણી ક્યાં આવેલી છે તો કે નેપાળ ધોલાધાર પર્વત શ્રેણી ક્યાં રાજ્યમાં આવેલી છે હિમાચલ પ્રદેશ નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે તો કે જયંતિયા ટેકરીઓમાં આવેલું નોકેરન શિખર આ પર્વતે શ્રેણીનું સૌથી ઊંચું શિખર છે જે અયોગ્ય બાબત છે આ જે નોકે શિખર છે ને તે ગારો એની સર્વોચ્ચ શિખર છે જયંતિયાનું નહીં એના સિવાયનું ગારો ખાસી જયંતિયા ટેકરીઓ મેઘાલયમાં આવેલી છે એ યોગ્ય છે ગારો ખાસી જયંતિયા પર્વતે શ્રેણી વિશ્વનું સૌથી વધુ વર્ષાવાળું ક્ષેત્ર કહેવાય એ પણ યોગ્ય છે અને આગળ છે કે મોશીરન પૂર્વ ખાસીની ટેકરીઓમાં આવેલું વિશ્વનું સૌથી વધુ વરસાવાળું ક્ષેત્ર છે આ પણ યોગ્ય છે ખાલી સી ઓગ અયોગ્ય છે આગળ છે કે નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે તો અહીંયા બે વિધાન અયોગ્ય હોઈ શકે એક તો છે ગંગા નદીને બાંગ્લાદેશમાં જમના નામે ઓળખવામાં આવે છે જે અયોગ્ય છે પદ્મા નામે ઓળખાય અને ગગર કાગરા નદી ગંગાની સૌથી મોટી સહાયક નદી છે આ લગભગ યમુના આવે બરાબર છે એટલે તો બી ચેક કરી લેવા છે પણ લગભગ તો અહીંયા યમુના જ આવે બરાબર છે એના સિવાયની જે બે વસ્તુ છે એ યોગ્ય છે કે ગંગા નદી ભારતના પાંચ રાજ્યમાંથી પસાર થાય છે ગંગા નદી ભારત અને બાંગ્લાદેશ સાથે સંબંધ ધરાવે છે આ બંને વિધાન યોગ્ય છે નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે તો કે કોશી નદી અને મહાનંદ વચ્ચેનો પ્રદેશ એટલે પૂર્વી ઉત્તર પ્રદેશનું મેદાન જે અયોગ્ય વસ્તુ છે બાકી રામગંગા નદી અને ગોમતી નદી વચ્ચેનો પ્રદેશ એટલે રોહિલખંડનું મેદાન એ યોગ્ય ગોમતી નદી અને ગાગરા નદી વચ્ચેનો પ્રદેશ એટલે અવધનું મેદાન અને બુરી ગંડક નદી અને કોશિક નદી વચ્ચેનો મેદાન આગળ નેપાળ હિમાલય કાલી અને તિસ્તા વચ્ચે મૂકી શકીએ છીએ છે ઉદ્યોગોના ધુમાડાનો રંગ કેવો થઈ ગયો છે તો કે પીળો થઈ ગયો છે કઈ જમીનમાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ સૌથી વધુ હોય છે તો કે પહાડીમાં નીચેના માંથી કયું વિધાન ખોટું છે તો કે પડખાવ જમીન રંગે કાળી હોય છે જે ખોટું વિધાન છે જયારે પહાડી જમીન અપરિપક્વ અને બહુ ઓછી કસવાળી હોય છે જે યોગ્ય વિધાન છે કાળી જમીન લાંબા સમય સુધી ભેદ સંગ્રહ કરી શકે છે આ પણ જે છે સી કયા રાજાએ વન્યજીવોના રક્ષણ માટે કાયદા બનાવ્યા હતા તો કે રાજા અશોકે આગળ છે કે કયા પુસ્તકમાં વૃક્ષોને સત્પુરુષ સમાન ગણવામાં આવ્યા છે તો કે વિક્રમ ગ્રેન્ડ એનિક ભવ્ય બંધનું નિર્માણ કઈ નદી પર થયું છે તો કે કાવેરી નદી પર વેનેડિયમ ક્રોમિયમ જેવી ખનીજને કયા જૂથમાં મૂકવામાં આવે છે તો કે મિશ્ર ખનીજો કયા ખડકોમાંથી મળે છે તો કે આગ્નેય ખડકો ધારાના લોખંડમાંથી ઘડતર લોખંડ બનાવવા માટે તેમાંથી કયું તત્વ ઓછું કરવામાં આવે છે તો કે કાર્બન દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે તે ખાલી જગ્યા છે તો કે માથા છે સમાજવાદી પદ્ધતિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો તો કે કે આદેશો અને પ્રોત્સાહનની પદ્ધતિ નીચેનામાંથી બજાર પદ્ધતિનું લક્ષણ છે આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ ખાલી જગ્યા છે તો કે બંને એકબીજાના વિરોધી છે ટેકનોલોજીના સંઘર્ષ સંઘર્ષમાંથી જન્મતી બેરોજગારી કયા પ્રકારની બેરોજગારી કહેવાય ઘર્ષણજન્ય બેરોજગારી વિશ્વભરમાં સાર્વજનિક સ્તરે ચાલી રહેલા ભ્રષ્ટાચારની તપાસ કરીને કયા દેશમાં કેટલો ભ્રષ્ટાચાર છે તેનો અહેવાલ કોણ બહાર પાડે છે ઓપ્શન બી આન્સર આવશે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ નીચેનામાંથી ક્યુ વિધાન અયોગ્ય છે અયોગ્ય વિધાનની વાત કરવામાં આવે તો મશુરી પર્વત શ્રેણીમાં માત્ર બે જ્વાળામુખી પર્વત આવેલા છે જે અયોગ્ય બાબત છે યોગ્ય વિધાન આપેલા છે મસૂરી પર્વત ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે મસૂરી પર્વત શ્રેણી લઘુ હિમાલયનો ભાગ છે યોગ્ય છે છે અને અંતિમ એવું કે મસૂરી પર્વત શ્રેણી નાગટિંબા પર્વત શ્રેણી તરીકે પણ ઓળખવામાં આવે છે આ ત્રણ વિધાન યોગ્ય છે જ્યારે સી અયોગ્ય છે આગળ છે કે ગર્સ્તા ચાલીસા એટલે કે રોમિંગ ફોર્ટિસ એટલે તો કે દક્ષિણ ગોળાધમાં ચાલીસ થી સાહીઠ અક્ષાંશો વચ્ચે આવેલો પ્રદેશ પછી છે હિમ તોફાનો દરમિયાન ઢગ અથવા વર્ષા વાદળોમાંથી પડતા પાંચ સેન્ટીમીટર કરા એટલે કે કે એટલે શું તો ઉત્તર અમેરિકા તથા ઉત્તર રશિયાના ઉપધ્રુવીય પ્રદેશોમાં આવેલા સુકુંદરમ જંગલોનો પ્રકાર ઉત્તર ધ્રુવીય અક્ષાંશીય આકાશમાં રાત્રિ દરમિયાન આઇનોસ્ફિયરમાંથી વિકિરણ પામતા અને બદલાતા રહેતા પ્રકાશ પૂંજના પદ્માને શું કહે છે તો કે અરોરા બોરિયોલિસિસ એક ફેદમ એટલે કે ખાલી છ ફૂટ મીટર અને કાગડા શૈલી સંદર્ભે નીચેનામાંથી માંથી કયું વિધાન યોગ્ય છે તો કે ઉપરના તમામ શું તો કે એક તો થયું કે હિમાલયના પહાડી પ્રદેશોમાં રાજસ્થાન અને મુઘલ ચિત્રકારોએ મળીને આ શૈલી વિકસાવી હતી જે યોગ્ય છે બીજું છે કે કાગડા કુલુ ગઢવાલ ચંબા અને મંડી તેના મુખ્ય કેન્દ્રો હતા આપણ યોગ્ય છે અને મોલારામ આ શૈલીના મહાન ચિત્રકાર હતા આ તરણ વિધાનો યોગ્ય છે કાગડા શેલી બાબતે પછી છે કે બારમી માર્ચ ઓગણીસો ના રોજ ગાંધીજી પર અંગ્રેજો અંગ્રેજ સરકારે અમદાવાદની કોર્ટમાં કેસ ચલાવ્યો હતો તે પ્રસંગે કયા ચિત્રકારે કોર્ટમાં હાજર રહી આ પ્રસંગનું ચિત્ર આલેખન કર્યું હતું તો કે રવિશંકર રાવળ સૌરાષ્ટ્ર કચ્છ અને વડોદરા તથા અન્ય ભારતીય રાજાઓનું કઈ લિપિમાં સિક્કાનું ચરણ હતું તો કે દેવનાગરી અઢાર મહાવિદ્રો પર અઢારસો સત્તાવન ના વિપ્લવને ખાલી જગ્યા નામે ઓળખાવી તેના પર ગ્રંથ લખ્યો હતો તો કે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા ગ્રંથના લેખક કોણ છે તો કે રમેશચંદ્ર દત્ત દત્ત આવશે આગળ છે નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે તો આનો આન્સર આવશે ફ્રીડમ એ એ એસી દ્વારા લખવામાં આવી ન હતી માટે અયોગ્ય છે જ્યારે એટલે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ યોગ્ય છે સુરેન્દ્રનાથ સેન કે જેઓએ કોંગ્રેસ અઢારસો સત્તાવન લખી હતી અને પછી છે કે બ્રેન્ડન પોલવેલ તો કે હિસ્ટ્રી ઓફ બ્રિટિશ ઇન્ડિયા આ તરત યોગ્ય છે અહીંયા ફ્રીડમ એટ મિડનાઇટની વાત કરવામાં આવે તો ડોમિનિક લેપિયર અને લેરી કોલિસ દ્વારા તેને લખાણ કરવામાં આવ્યું હતું એસી બેનરજી દ્વારા તેનું લખાણ કરવામાં આવ્યું ન હતું આગળ વધીએ આગળનો એવો છે કે પૂર્વ ભારતના છત્રપતિ મહારાજ તરીકે કોણ ઓળખાય છે તો કે રુદ્રસિંહ દિંડીગુલ પાસે ઈસવીસન સન સત્તરસો પંચાવનમાં માં આધુનિક ડબના શસ્ત્રાકારની રચના કોને કરી અથવા સ્થાપના કોને કરી તો કે અલીએ વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે આઠમી સપ્ટેમ્બર બિપિન ચંદ્ર પાલે રાષ્ટ્રીય જાગૃતિ માટે કયા બે પત્રો શરૂ કર્યા તો કે ન્યુ ઇન્ડિયા અને વંદે માત્ર જીઓગ્રાફી જનરાલિસ્ટ પુસ્તકના લેખક કોણ તો કે ક્વેશ્ચન છે કે કાર્ય ચિંતન સંશોધન અને વિકાસ માટે નવા વિચારો આપવાનું છે તો કે ચતુર્થ પ્રવૃત્તિ બે ભૂમિખંડોને જોરથી સાંકડી ભૂમિ પટ્ટી એટલે સંયોગી ભૂમિ નીચેનામાંથી કઈ પર્વ માત્ર એક જ રાજ્ય પૂરતી સીમિત છે તો કે અજંટા આલમટી બંધ કઈ નદી પર આવ્યો છે તો કે કૃષ્ણ નદી ઉપર નંદાદેવી શિખર ક્યાં હિમાલયનો ભાગ છે કુમાવ હિમાલયના માંથી ક્યુ શહેર કર્કવૃત સૌથી નજીક હોય શકે તો કે કલકત્તા ગાંધીસાગર ડેમ કઈ પરિયોજનાનો ભાગ છે ચંબલ પરિયોજનાનો નીચેના રાજ્યોની સીમા સંદર્ભે ક્યુ વિધાન અયોગ્ય છે તો કે અયોગ્ય છે ત્રિપુરાની સીમા અસમ મેઘાલય અને મિઝોરમને સ્પર્શે જે અયોગ્ય છે જ્યારે સિક્કિમની સીમા માત્ર પશ્ચિમ બંગાળ છે મેઘાલયની સીમા માત્ર અસમને સ્પર્શે છે અને મિઝોરમની સીમા ત્રિપુરા મણિપુર છેલ્લા હિન્દુ રાજુ તરીકે કોણ ઓળખાય છે તો કે હર્ષવર્ધન મંદુશોરના શિરાલેખમાં ક્યા રાજાનો નિર્દેશ છે તો કે યશોવર્મનનો આગળ વધીએ માળવાના કયા રાજાએ કન્નોજ પર આક્રમણ કરી ગ્રહવર્મની હત્યા કરી તો કે દેવગુપ્ત નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે તો કે ઉપરનો તમામ કઈ રીતે તો કે રાજસ્થાનના હરિચંદ્રએ ગુર્જર રાજ્યનો પાયો નાખ્યો હતો ગુપ્ત રાજાના પતન બાદ દક્ષિણ રાજસ્થાનમાં ગુર્જર રાજનો સ્થપાયો અને યુઆન સવાંગે નોંધ્યું કે ગુર્જર દેશનું પાટનગર ભીલમાલ કે શ્રીમાલિ હતું આ ત્રણે ત્રણ વિધાન યોગ્ય છે નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે તો અહીંયા આપેલું છે ઓપ્શન ડી કે વાસખેડા નાલંદા અને સોનેવત અભિલેખોમાં હર્ષ બૌદ્ધ ધર્મી હતો તેવો ઉલ્લેખ જોવા મળે છે તે ખોટી વસ્તુ છે જ્યારે રાજા હર્ષે અત્યંત પ્રતિકૂળ સંજોગોમાં થાનેશ્વરની ગાદી પર રાજ્યારોહણ કર્યું હતું જે યોગ્ય છે એવોલ અભિલેખમાં પુલકિત બીજાની પ્રશસ્તિ લખાયેલ છે જેમાં પુલકિતશીએ હર્ષને યુદ્ધમાં હાર આપી તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ યોગ્ય છે અને ત્રીજું છે કે હર્ષવર્ધનનો સમયગાળો સામંતશાહીનો શરૂઆતનો સમયગાળો હતો એટલે કે અધિકારીઓને પગાર રોકડમાં ચૂકવવાના બદલે જમીનો આપવાની શરૂઆત થઈ જુકઈ હતી તો કે આ પણ યોગ્ય છે આગળ છે કોણાક નું સૂર્ય મંદિર ભવનેશ્વર નું લિંગરાજ મંદિર કઈ શૈલીના ઉત્તમ દ્રષ્ટાંત છે તો કે નાગર શૈલી કુમાર્ગૃપ્ત વિશેની આદર ભૂત માહિતી ક્યાંના ના अभिલેખમાંથી મળે છે ભીલસાના અભિલેખમાંથી નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે તો અહીંયા પણ આન્સર આવશે ઉપરના તમામ ભગવાન વિષ્ણુનું અંગોડર વાટનું મંદિર સૂર્યવર્માન બિજાયે બંધાવ્યું હતું જે યોગ્ય છે વિશાળ ગોપુરમ ધરાવતા આ મંદિરની ભીતો પર રામાયણ અને મહાભારતની કથા સાથે સંકળાયેલા શિલ્પો જોવા મળે છે યોગ્ય છે અને મંદિરની આસપાસ ખાઈઓ ખોદીને પાણી ભરવામાં આવતું આ પણ યોગ્ય છે આ વિધાન યોગ્ય છે આગળ છે પાર્વતી અને શિવનો પ્રણય તથા કાર્તિકેયના જન્મની કથાનો ઉલ્લેખ નીચેનામાંથી કઈ કૃતિમાં જોવા મળે છે તો કે કુમાર સંભવમાં નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે તો કે માલતી માધવ ઋતુઓ નું ભાવ પ્રધાન વર્ણન છે જે ખોટી વસ્તુ છે આ એક પ્રેમ પ્રસંગને લગતું પુસ્તક છે બ્રાહ્મણ ચારુદત્ત અને શ્રીમંત ગણિકાની પ્રણય કથા અને મેઘદૂતમમાં યક્ષની કથાનું પ્રકૃતિ વર્ણન કરેલું છે તે યોગ્ય બાબત છે આગળ છે કે ધુમ્રસેના સંદર્ભમાં કેવું વિધાન અથવા કયા વિધાન સાચા છે તો કે ઉપર તમામ સાચા છે અહિયાં આપેલું છે કે ધુમ્ર શહેર હમેશા સક્રિય જ્વાળામુખી અંત સૂચવે છે ધુમ્ર શહેર આશરે એસી ટકા વરાળ અને બાકીના અન્ય વાયુ હોય છે જે પણ યોગ્ય છે અને જે ધુમ્ર શહેર ગંધક વધુ તેને સલ્ફાટારા અને કાર્બન ડાયોક્સાઇડ વધુ તે ધુમ્ર શહેર માફેટસ કહેવામાં આવે છે માટે આ ત્રણે વિધાન યોગ્ય છે સો વિદ્યાર્થી મિત્રો આજ માટે આટલું રાખીએ મળીએ આવતા વિડીયો ત્યાં સુધી કીપ લર્નિંગ અને ગોડ બ્લેસ યુ ઓલ